કે ઓલરેડી એક્ઝિસ્ટિંગ કાયદાની જોગવાઈ મુજબ પણ જો ધરપકડ થાય અને ચાર્જશીટ કરવામાં આવે અને એક વર્ષમાં એની ટ્રાયલ પૂરી કરીને સજા કરવામાં આવે કન્વિક્શન કરવામાં આવે તો ચોક્કસ ડર બેસે બીજું નાની માછલીઓ નહીં આ ક્રિમિનલ કોન્સ્પિરેસી છે અને એમાં જે પણ પોલિટિકલ માણસ ઇન્વોલ્વ હોય ત્યાં સુધી તપાસ જાય એ કમલમમાં બેઠેલો માણસ હોય ગાંધીનગરમાં બેઠેલો માણસ હોય કે કોઈ પણ રાજકારણી હોય કે ટોપનો બ્યુરોક્રોટ હોય એ બધાની ધરપકડ જો થાય તો જે નાની માછલીઓને પકડીને લાવ્યા એ અને સૌની અંદર એક મેસેજ જશે કે હવે ખાલી જામીન ઉપર છૂટી નહીં જઈએ આપણી સામે ટ્રાયલ ચાલશે ટ્રાયલ એક વર્ષમાં પૂરી થશે અને સજા થઈ અને જેલના સળિયા પાછળ જવું પડશે એવી બીક એવી દહેશત એવો ડર એ કૌભાંડીઓમાં બિલકુલ નથી અને વિધાનસભામાં વિપક્ષ તરીકે અમે બોલીએ મીડિયાનો સતત મુદ્દો ઉપાડે એક્ટિવિસ્ટ લોકો બોલે સોશિયલ મીડિયામાં વાત આવે ત્યાં સુધી ફોર્માલિટી પૂરતી બે ચાર પાંચ લોકોની ધરપકડ કરવી અને મુખ્ય સૂત્રધારોને પકડવા નહીં આના કારણે આ કૌભાંડીઓ એ બેખોફ બનીને ફરી રહ્યા છે ગોપાલભાઈ જોવા યોગી ભારતીય જનતા પક્ષના નેતા છે એટલે કદાચ એ વાતને બાજુ પર મૂકી દઈએ આપણે

અચાનક એમને લાગવા મળ્યું કે ભારતીય જનતા પક્ષની સરકારે દિશામાં કામ કરી રહી આજ હું સાંભળતો હતો છ મહિના પહેલા મારા એમ કહેતા હતા કે આ સરકાર કામ નહીં કરતી આવું કેમ થાય આંદોલન કરી કેમ બદલાઈ જાય કેમ વિદ્યાર્થીનો ના રહે તમારી ચેનલના સ્ક્રીન ઉપર જે બેઠો છે એ અડીખમ છે ને અને ગુજરાતને ગેરંટી જે અડીખમ જ રહે પણ આવું એ ભાઈ આવતા ને એટલે આવું જ કહેતા પણ આજે રોનકભાઈ આજે મૂળ જે આપણી ચિંતા એ છે કે ફરી ગુજરાતમાં કોઈ પેપર ફૂટે નહીં અને મૂળ એના માટે એક્ઝિટ શું કરવું જોઈએ મૂળ આજે એની આપણે ચિંતા કરવા બેઠા છીએ અમને સિમ્પલ એક જ વસ્તુ કહું એક વ્હાઇટ પેપર રાજ્યની સરકાર લઈને આવે કે એમના સત્યાવીસ વર્ષના અઠ્યાવીસ વર્ષના શાસનમાં ટોટલ આટલા પેપર લીક થયા એમાંથી આટલામાં એફઆઈઆર કરવામાં આવી આટલા કેસમાં ધરપકડ કરવામાં આવી આટલામાં ચાર્જશીટ થઈ આટલામાં ટ્રાયલ ચાલે છે અને આટલા લોકોને સજા થઈ એક પણ માણસને સજા થઈ નથી એટલા માટે નહીં એક કાયદો સ્પેસિફિક માટેનો નથી એટલા માટે કે સજા કરવા માટે ટ્રાયલ ચલાવવાની ટ્રાયલ ચલાવવા પૂર્વે ધરપકડ કરવાની અને મુખ્ય જે સૂત્રધારો છે એને પકડવાની આ રાજ્યની સરકારની કોઈ દાનત નથી એક જ વાક્યમાં તમને કહું નીલપ્રીત રાય સુજાતા મજબૂદાર સુધા પાંડે નરસિંહ કોમર આ ચાર પાંચ અધિકારીઓની બનેલી એસઆઈટી બનાવો એટલે દૂધનું દૂધ અને પાણીનું પાણી કરી નાખશે નવો કાયદો બની ગયો અને એ જ લોકો જો તપાસ કરવાના હોય કે જે લોકો ગુજરાતમાં જિલ્લામાં ચલાવે છે એ જ લોકો જો તપાસ કરવાના હોય ડીસીપી તરીકે જેમના મોહલ્લાની અંદર દારૂ જુગારનો વેપલો થાય છે ડ્રગ્સ વેચાય છે તો જાંચ તપાસ એના લોજિકલ એન્ડ સુધી નહીં જાય આ તપાસને એના લોજિકલ એન્ડ સુધી લઈ જાય બ્યુરોક્રેટ હોય સંચાલક હોય કે પોલિટિશિયન હોય કોઈને પણ ના છોડે એવા અધિકારીની બનેલી એસઆઈટી હોય તો આમાં આપણને રીતે યોગી કરી શકે તો દાદા કેમ દાદા એટલે કે ભૂપેન્દ્રભાઈ પટેલની નિષ્ઠા ઉપર મને કોઈ સવાલ નથી એમની પવિત્રતા ઉપર પણ કોઈ સવાલ નથી પણ મારો સવાલ સત્તા મુખ્યમંત્રી પોતે આગળ આવે ગુજરાતની સાડા છ કરોડ જનતા ગુજરાતના તમામ બેરોજગાર યુવાનો પરીક્ષાર્થીઓની માફી માંગે અને એ પોતે બાહીધરી આપે કે હું મારા ગુજરાતની અંદર હવે એક પણ પેપર લીક થવા નહીં દઉં ચમર મંદિરનું નહીં છોડવું આવું ફોર્માલિટી પૂરતું વાક્ય આપીને છટકી જવાના બદલે નક્કર કોન્ક્રીટ બાહેદરી મળવી જોઈએ માન્ય પ્રધાનમંત્રી આજ એકસો છપ્પન સીટો જીતવા માટે આજ ગુજરાતના સ્ટુડન્ટ્સ અને યુવાનો પાસે આવ્યા હતા એમણે પણ એમના ચૂંટણી પ્રચારની એક પણ સભા દરમિયાન ગુજરાતને કે ગુજરાતના વિદ્યાર્થીઓને યુવાનોને એવી ખાતરી નહીં આપી કે હું હવે ગુજરાતમાં એક પણ પેપર લીક થવા દઈશ નહીં મતલબ કે આ રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીની સરકારની કોઈ જ પોલિટિકલ વિલ કોઈ જ ઈચ્છાશક્તિ નથી ચાર દિવસ પૂરતો આ મુદ્દો ગરમ રહી મીડિયામાં ત્યાં સુધી સ્ટેટમેન્ટ કરીને છતાં રહેવાનું એટલે મુખ્યમંત્રી પોતે આવે મુખ્યમંત્રી આ મુદ્દે મૌન છે હોમ મિનિસ્ટર કંઈ બોલતા નથી પ્રધાનમંત્રી ગેરંટી આપતા નથી ગુજરાતના તમામ યુવાનોએ રોડ ઉપર ઉતરવું જ જોઈએ કાનૂન અને બંધારણના દાયરામાં રહીને ઉતરવું જોઈએ વિપક્ષ તરીકે અમે તમારી સાથે બાકી ગુજરાતમાં હવે એક પણ જગ્યાએ પેપર લીક થાય તો એની સંપૂર્ણ જવાબદારી આ સરકારની જ રહેશે અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કેસમાં ગુનો દાખલ ચોવીસ કલાકમાં થવો જોઈએ કદાચ એટલા માટે ગુનો દાખલ નહીં કરતા હોય કે સીધું ભારતીય જનતા પાર્ટીના કદાચ કોઈક મંત્રીનું એમાં નામ ખોલવાનું હશે તમારી જોડે કેથી જાણકારી મંત્રી કેમ બોલાવી શકે છે એટલા માટે કહું હું તમને કહું કે એક પેપર લીક થાય બે પેપર લીક થાય ત્રણ પેપર લીક થાય 14 જેટલી પરીક્ષાના પેપર લીક થાય એનો મતલબ એમ કોઈ ને કોઈ મંત્રી ભારતીય જનતા પાર્ટીને ના કોઈને કોઈ મોટા નેતા એની રહેમ નજર હોવી જોઈએ અને એની તપાસ જ્યાં સુધી નહી થાય ત્યાં સુધી નાની માછલીઓને પકડવાનો કોઈ મતલબ નથી જિગ્નેશભાઈ આપણે તો કેમ્પસની બહાર નીકળી ગયા સમર્થ કંઈક જાણવાનું છે ખેર જિગ્નેશભાઈ અંતમાં તમે તો ધારાસભ્ય છો અને જે ધારા બને એટલે કે નિયમ બને એ ધારાસભામાં બેસો સત્ર શરૂ થશે તમારા તરફથી તમારા પક્ષ તરફથી તમારા ધારાસભ્ય તરફથી શું માગ બિલકુલ આ મુદ્દો પૂરેપૂરી તાકાત અને મજબૂતીથી ઉપાડીશું અને પક્ષની અંદર અમારી આજે પણ સવારે મિટિંગ થઈ હતી અમે રોડ ઉપર પણ આંદોલન કરવાના છીએ એને સિવાય યુથ કોંગ્રેસ પણ સતત કાર્યક્રમો કરી રહ્યું છે વિધાનસભાના મંચ ઉપર બોલીશું આવનારા એક વીકની અંદર મોટો કાર્યક્રમ પણ પ્લાન કરવાના છીએ પણ અમારી મૂળ માંગ એ છે કે નિષ્પક્ષ નોન કરપ્ટ અધિકારીઓ દ્વારા તટસ્થ તપાસ થાય તમામે તમામ પેપર લીકની એફઆઈઆરની ટ્રાયલ એક વર્ષમાં પૂરી થાય અને ફક્ત એફઆઈઆરની ધરપકડ નહીં કેમ કે મહિના પંદર દિવસમાં લોકોને જામીન મળી જાય સજા થવી જોઈએ